मित्रों आपणी YouTube चैनल में आपनुं हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 11 नो आपणो 10मो पाठ जे गया वीडियो नो अधूरो छे तेना विशे अभ्यास करीशुं, जेनुं नाम छे जीभ। तो आपणे जोयुं हतुं के जीभ कई रीते व्यक्ति पोतानी जीभ द्वारा सारो साबित थई शके अने खोटो पण साबित थई शके छे अने बीजाने पण खोटा साबित करी शके छे। तो आपणे जोयुं हतुं के मनुष्य ने जो एक जीभ छे ते आपी छे, एटले के एने भाषा ने सज्जता छे ते छे, बाकी कोई जानवर छे ते आपनी माफक बोली शकतुं नथी। हवे आपणे आगळ जईशुं। समय ने संजोगो ने अनुकूल थई जवानी जीभनी शक्ति पण स्त्रीना जेटली ज छे। पिताना घरना वातावरण करता तद्दन भिन्न प्रकारना वातावरणमां आवेली नवोढा नवीन परिस्थिति ने अनुकूल थई जाय, જાણે એ જ વાતાવરણમાં નાનપણથી ઉછરી હોય તેમ વર્તવા માંડે છે। તે જ પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતા તરત તેને અનુકૂળ થઈ જાય છે। સુધારકો પર તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતા તરત જ સુધારકની પ્રશંસા કરવા માંડી પડે છે। ઘરને ખૂણે ઉપરી અમલદારની સખત ઝાટકણી કાઢતી જીભ એ અમલદારના સાનિધ્યમાં એના ગુણગાન ગાવા માંડી પડે છે। નવોઢા એટલે શું? તો નવોઢા એટલે કે નવવધુ। અને સાનિધ્ય એટલે કે સમીપતા। તો અહીંયા શું કીધું છે કે જીભની શક્તિ છે તે સ્ત્રીની શક્તિ જેટલી જ છે। સ્ત્રી છે જે પરણીને આવે છે ત્યારે પોતાના સાસરાનું ઘર છે તે એકદમ નવું નવું હોય છે, છતાં પણ ત્યાં તે ખૂબ જ સારી રીતે તે સમાયોજન સાધી શકે છે, તે સેટ થઈ જતી હોય છે। તો એવી રીતે જીભ છે તે પરિસ્થિતિ પ્રમાણે બોલવાનું કાર્ય કરતી હોય છે। આપણે કોઈ અમલદાર હોય તો એ ઘરે જઈ અને પોતાના ઉપરીના ઘણા બધા દુર્ગુણો કહેતી હોય અથવા તો તેની વાતની કાપણી કરતી હોય કરતા હોય, પરંતુ જેવો એ અમલદાર પોતાની સમક્ષ આવી જાય છે તો એ જ અમલદારના તે વખાણ કરતા થાકતા નથી। તો અહીંયા શું કીધું કે જીભમાં પણ નવોઢા જેવી નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય, જાણે તો એ જ વાતાવરણમાં નાનપણથી ઉછરી હોય તેમ વર્તવા માંડે છે। તેમજ જીભ તે જ પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતા તરત તેને અનુકૂળ થઈ જાય છે। સુધારકો પર તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતા તરત જ સુધારકની પ્રશંસા કરવા માંડી પડે છે। ઘરને ખૂણે ઉપરી અમલદારની સખત ઝાટકણી કાઢતી જીભ અમલદારના સાનિધ્યમાં એના ગુણગાન ગાવા માંડી પડે છે। એક ગાડીવાળાએ એક નાના છોકરાને કંઈક વાકસર તમાચો માર્યો। છોકરો રડતો રડતો પિતાના પાસે ગયો, એનો પિતા ઉશ્કેરાઈ ગયો, ઉશ્કેરાઈ જવું એટલે કે ગુસ્સે થયો, કોણે માર્યો મારા છોકરાને, એની છાલ ઉખેડી નાખો, જોઉં તો ખરા મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી, એમ બોલતો એ છોકરાને લઈને આગળ આવ્યો। છોકરાએ ગાડીવાળાને બતાવી કહ્યું, આને માર્યો, 6 ફૂટ ઊંચા અને 200 રતલ વજનવાળા ગાડીવાળાએ આગળ આવી કહ્યું, હા મે માર્યો, શું છે, કહીને બાઈ ચડાવવા માંડી। છોકરાના પિતાની જીભે બદલાયેલો રંગ જોઈ કહ્યું, બહુ સારું કર્યું, એ તો એ જ લાગનું છે, એક જ તમાચો શું કામ માર્યો, મારવા તારે બે જણ, મારા દેખતા મારો બીજી એક થાપડ। આ જ પ્રમાણે બધાની જીભમાં સમયને અનુકૂળ થઈ જવાની શક્તિ રહેલી છે, જેનામાં એ શક્તિ જેટલી વધારે વિકસિત તેટલો એ વધારે પ્રતિષ્ઠા સંપન્ન સમજુ અને શાણો ગણાય છે। એટલે કે કોઈ છોકરો છે તે પોતાના પિતા પાસે રડતો રડતો આવે છે તો એના પિતા છે એ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે કે મારા છોકરાને કોણે માર્યો છે, મારી સામે આવી જા, હું એની છાલ કાઢી નાખું, છાલ કાઢી નાખું એટલે કે એને પણ હું મારી અને સરખો કરી દઉં। તો છોકરાએ જે માર્યું હતું એ ગાડીવાળાને બતાવતા કહ્યું કે આમણે મને માર્યો છે, તો પેલા ગાડીવાળાએ કહ્યું કે હા મેં જ એને માર્યો છે, શું છે,
तो गाड़ी वाला ने पोते એટલો અટકટો જોઈ અને સામેના જે પિતા છે તે ગુસ્સો એનો શાંત થઈ જાય છે અને શું કહે છે કે હજી વાર નતા ને એટલે કે ગાડી વાળાને ખીજાવવાને બદલે પોતાના દીકરાનો વાક કાઢે છે કે હજી એને બે ચાર મારવા હતા ને એ તો એ જ લાગનો છે એટલે એ શું કહેવાનો તાત્પર્ય છે કે આપણી જીભ છે તે સમય અને પરિસ્થિતિને અનુકૂળ સારી રીતે આપી શકે છે જેવા સંજોગો ઉભા થાય એ પ્રમાણે આપણી જીભ છે તે વર્તન કરતી રહે છે કામિની પેઠે જીભના જાદુને કામણ પણ અનેરા છે કામિની એટલે કે મોહિત કરનાર સ્ત્રી જેમ સ્ત્રી છે તે મોહિત કરી દે છે એવી જ રીતે જીભ છે તે પણ બીજાને આપણી તરફ ખેંચે છે એ મોહિના મોહનાસ્ત્ર ભારે અસરકારક છે નયન બાણ કરતા પણ જીભવા બાણ વધારે કાતિલ નીવડે છે એટલે નયન બાણ એટલે શું આંખોથી કહેવાયેલી વાતો કરતા પણ જીભથી કહેવાયેલી વાતો છે તે વધારે અસરકારક થાય છે ઘણીવાર અમુક ઓળખીતા પુરુષ પર કોઈ સ્ત્રી ફિદા થઈ જવાનું જાણીએ છીએ ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય છે એવું એનામાં છે શું નથી રંગ નથી રૂપ નથી મર્દાની નથી પૈસા નથી પ્રતિષ્ઠા એવું તે એ સ્ત્રીએ એનામાં જોયું શું એમ સામાન્ય રીતે બધાને લાગે છે પણ તન મન કે ધનના વૈભવ વડે નહીં એણે તો જીભના જાદુથી એ સ્ત્રીનું મન ભરી લીધું છે ક્યારેક આપણે આપણી સોસાયટીમાં અથવા તો શેરી મહોલ્લામાં જોતા હોઈએ છીએ કે કોઈ પર સ્ત્રી છે તે કોઈ પર પુરુષને આકર્ષિત કરતી રહે છે તો આપણે ક્યારેક ક્યારેક વિચાર થાય કે આમને એનામાં એવું શું જોયું એ સ્ત્રીએ પુરુષમાં એવું શું જોયું નથી એ રૂપાળો કે નથી કોઈ પૈસાવાળો કે નથી એનામાં તો કોઈ મરદાન કે કોઈ એની પાસે પ્રતિષ્ઠા પણ નથી તો એનામાં જોયું શું તો એ જીભની જે કલા છે એના જીભના એવા બોલવાનું જે એની શક્તિ છે એનાથી બીજાને પોતાની તરફ ખેંચતા હોય છે અમુક લોકો તો અહીંયા જીભની જે શક્તિ છે એના વિશે લેખકે અહીંયા કટાક્ષ કરતા કહ્યું છે કે આ જીભ જ બધું કરાવે છે જેથી આ જીભના જાદુથી જે સ્ત્રીનું મન છે તેણે હરી લીધેલું હોય છે અભિમાન્યુ પર નયનોના જાદુ અજમાવી ચૂકેલી ઉત્તરાને જીભના જાદુ અજમાવવાનો વધારે અવસર મળ્યો હોય તો એ વીર પુરુષ બની રણ સંગ્રામમાં જઈ સ્વર્ગવાસી બનવાને બદલે ધીર પુરુષ બની નમૂનેદાર ગૃહસ્થાશ્રમી થયો હોત ઈશ્વર પણ જીભને વશ થાય છે માત્ર મનથી નહીં પણ જીભ વડે સ્તોત્રો ગાય ઈશ્વર પ્રાર્થના કરવી જોઈએ તેનું કારણ પણ આ જ છે આજે આપણે સ્તોત્ર અથવા તો સ્તુતિ અથવા તો ઈશ્વરની પ્રાર્થના કરીએ છીએ તે પણ જીભથી જ કરી શકાય છે એટલે શું કીધું કે જીભથી જ ઈશ્વર છે તે પણ આપણા તરફ ખેંચાય છે અથવા તો એ રીજી જાય છે શેષનાગની હાજરી જીભને લીધે જ જગત ગતિમાન રહી શક્યું છે ને એના પર શયન કરવાને લીધે જ ઈશ્વર પણ જાગૃત રહી શકે છે જેમ દેશ દેશની જીભો વિશિષ્ટ પ્રકારની હોય છે તેમ ભિન્ન ભિન્ન વ્યક્તિની જીભની ખાસિયત પણ જુદી જુદી જાતની હોય છે કેટલીક જીભો શ્રોતાના કાનની ઉપાસક હોય છે આખો વખત સાંભળનારના કાનમાં એ ઘૂમ્યા કરે છે કેટલીક જીભો આત્મ પ્રશંસાની હેલીમાં પોતાને ને સાંભળનારને ડૂબાડી દે છે તો કેટલીક વાર સાંભળનારની ખુશામદમાં જ રચી પચી રહે છે ક્યારેક આપણને કોઈના એવા બધા શબ્દો બોલાવેલા હોય કે આપણને ખૂબ જ સાંભળવા ગમતા હોય એટલે શું કીધું કે શ્રોતાની ઉપાસક બનતી હોય છે ક્યારેક જીભ છે તે અને ક્યારેક જીભ આપણે આસપાસના જે લોકો હોય એની ખુશામદ કરવામાં એટલે કે એને વાલા બનાવવામાંથી ઊંચી નથી આવતી કેટલીક જીભો સ્ત્રી મુખને જોઈને વાચાળ બને છે કેટલાક પુરુષો એવા હોય છે કે સ્ત્રીઓને જોયાને તેની જીભ છે તે વાચાળ એટલે કે બોલકણી બની જતી હોય છે અન્યથા મૂક થઈને રહે છે આમ થામ થતો તેવો મૂક એટલે કે મૂંગા રહે છે જીભો બહુવ્રીહી સમાસની પેઠે અન્ય પદ પ્રધાન હોય છે જેમ બહુવ્રીહી સમાસ છે તે અન્ય પદ એટલે પહેલા પદને પરંતુ બીજા પદ ઉપર આધાર રાખે છે તેવી જ રીતે જીભ છે તે પણ બીજા પર આધાર રાખતી હોય છે બીજાના જ મનના વિચારની વાહક બને છે કેટલીક જીભો કાતરનું કામ કરે છે કેટલીક સોયની ગરજ સારે છે કેટલીક નેતરની સીટીનો ખ્યાલ આપે છે જીભને આપણે લૂલીનું અભિધાન આપ્યું છે પણ એ લૂલી હશે તોય ઈશ્વર કૃપા પામેલા પંગુના જેવી હશે આખો ગીરી ઓળંગી શકે એવી ગીરી એટલે કે પર્વત
जगत में जे कई थाय छे सारू नरसू आनंद कंकास आत्मश्लाघा खुशामद विवाह ने वर्षी मांदगी ने तंदुरस्ती ते सर्व मोटे भागे जीभने लईने ज थाय छे। अहींया आपणे जोई शकता होईए छे કે કોઈ સારી બાબત બનતી હોય કે ખરાબ બાબત બનતી હોય, બે લોકો છે તે વાતચીત કરતા હોય અને જો સારી વાતચીત થતી હોય તો એકબીજાના પ્રત્યેનો પ્રેમ છે, સ્નેહ છે તે વધી જતો હોય છે। પરંતુ જો કોઈ સામેવાળાને આપણે એને ન ગમતી હોય એવી વાત કહી દીધી હોય તો સામેવાળાને ખૂબ જ લાગી આવે છે અને ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાઈ જતી હોય કે ઝઘડો પણ થઈ જાય છે। તો અહીંયા કહેવાનો મતલબ શું છે કે સારું નરસું આનંદ કંકાસ આત્મશ્લાઘા, આત્મશ્લાઘા એટલે કે પોતાના જ વખાણ કરવા, એ ખુશામદ કરવી, ખુશામદ કરવી એટલે કે બીજાને સારું લાગે એવું બોલવું, વિવાહને વર્ષી કોઈના લગ્ન પ્રસંગ કે મરણ પ્રસંગ છે તેમાં પણ ઘણી જગ્યાએ મોટે ભાગે જીભ છે તે મહત્વનો ભાગ ભજવે છે, એને મોટે ભાગે જીભને લઈને જવા બધા પ્રસંગો થતા હોય છે। સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં છે, જે પણ ખરી ખરી રીતે જોતા સત્તા હેઠળ દબાઈ જાય છે। સમાજ ધર્મ અને કાયદાની રૂએ પુરુષ સ્ત્રીનો સ્વામી છે, પણ વસ્તુતઃ એ સ્ત્રીનો ગુલામ હોય તેમ વર્તે છે। એ જ રીતે જીભના તાપામાં એ રહે છે, એની તંદુરસ્તી, એની નીતિ, એનો વિવેક, એનો ધર્મ, એનું આખું જીવન એની જીભના આધારે જ વિકસે છે કે વણસે છે। મનુષ્ય એટલે જ જીભ, એટલે અહીંયા એવું કેવું ખોટું નથી કે મનુષ્ય એટલે જીભ, એટલે કે મનુષ્યનો સર્વ આધાર છે તે જીભ પર રહેલો છે, કેમ કે એની તંદુરસ્તી, એની નીતિ, સામેવાળાની નીતિ અથવા તો આપણી નીતિ કેવી છે તે આપણા બોલાયેલા શબ્દો ઉપર આધાર રાખે છે। આપણા શબ્દો પરથી આપણને ખબર પડી જતી હોય છે કે સામેવાળાની નીતિ કેવી છે, એનો ધર્મ કયો છે। તો આવી રીતે એટલા માટે લેખકે કીધું છે કે મનુષ્ય એટલે જ જીવ। મને લાગે છે કે ઈશ્વરે આ માનવ યંત્ર ઘડ્યું, પણ ક્યાં તો એને બહુ ઉતાવળ કરી હશે, ક્યાં તો યંત્ર ઘડવાનો એને જાજો અનુભવ નહીં થઈ શકે એવી કેટલીય સગવડ એને કરી નથી। સ્ક્રૂ મૂકવાને બદલે કેટલીક વસ્તુ એણે એમને એમ જ જડી દીધી છે। જીભને ધારીએ ત્યારે મોંમાંથી છૂટી કરી શકાય એવી રચના કરી હોય તો કેટલી સગવડ થાત। નાટક, સિનેમા અથવા સભામાં પ્રેક્ષકો અને શ્રોતાઓ પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરી અને બીજાને દખલ કરે છે। ક્યારેક ક્યારેક આપણે કોઈ નાટક જોવા ગયા હોય, સિનેમા હોલમાં ગયા હોય કે કોઈ ફંક્શન હોય ત્યારે જે શ્રોતાઓ છે અથવા તો પ્રેક્ષકો છે, સાંભળનાર વર્ગ છે, તે ક્યારેક બિનજરૂરી અવાજ કરી, બિનજરૂરી વાતો કરી અને દખલગીરી કરતા હોય છે અને એ સભામાં જીભનો વધારે પડતો ઉપયોગ કરતા હોય છે। તેને બદલે સૌને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂક્યા પછી જ સભા સ્થાનમાં દાખલ કરવામાં આવતો હોય તો નાટક, સિનેમા તથા સભા આપણને કેટલા વધારે આનંદદાયક લાગે। એટલે એ લેખક કટાક્ષ કરતા કહે છે કે જીભમાં પણ સ્ક્રૂ હોત તો જેથી કરીને જ્યારે જરૂર પડે ત્યારે ફિટ કરી દેવાય અને જ્યારે જરૂર પડે ત્યારે કાઢી શકાય, તો આ નાટક અને સિનેમા જોવા આપણને વધારે આનંદદાયક લાગે। તેમજ આખો વખત બોલ બોલ કરી કંટાળો આપનાર વ્યક્તિને મળવા જતા જીભ અત્યારે એના મોંમાં નથી, પણ ઘી ચોપડીને કબાટમાં ઊંચી મૂકી છાંડી છે એમ ખાતરી કરીને નિર્ભયપણે આપણે મળવા જઈ શકાય। જે વ્યક્તિ છે તે આખો વખત બોલ બોલ જ કરતી રહે અને કંટાળો આપતી રહે એવી વ્યક્તિને જો મળવા જવાનું થાય ત્યારે જીભ એના મોંમાં નથી પણ ઘી ચોપડીને કબાટમાં ઊંચી મૂકી અને છાંડી છે એમ ખાતરી કરીને નિર્ભયપણે મળવા જઈ શકે। કોઈ પણ ગુસ્સે થઈ જઈએ ત્યારે કલહ અને કંકાસના પ્રસંગ ઉપસ્થિત થતા પહેલા આપણે મોંમાંથી જીભ બહાર કાઢી ગજવામાં મૂકી દઈએ, મારા મારી ને ગાળાગાળીના પ્રસંગો કેટલી સહેલાઈથી ટાળી શકાય। એટલે અહીંયા લેખક છે તે શું એનો કહેવાનો મતલબ છે કે જો જીભને પણ સ્ક્રૂ હોત તો જ્યાં ઝઘડા થવાનું એવું લાગે કે હવે ઝઘડો થવાની આવીએ છે ત્યારે આપણી જીભને છૂટી પાડી દે, બોલીએ જ નહીં કંઈ, તો ઝઘડો થવાનો જે ચાન્સ છે તે જતો રહે છે, ઝઘડો થવાનો કોઈ ઇસ્યુ ઊભો જ નથી થતો। તો આપણે એને શું કીધું છે કે ગાળાગાળીના પ્રસંગો છે તે સહેલાઈથી ટાળી શકું। ભળવાખોર ભાષણ કરનારાઓને કોઈ પણ દેશની સરકાર કેદમાં પૂરે છે,
તેને બદલે તેમની જીભ જ જપ્ત કરી પોતાની સુરક્ષિતતા વધારે સારી રીતે જાળવી શકે. જે બળવાખોર છે, ક્યાંય પણ કોઈ પણ જાતના આંદોલન થતા હોય કે બળવાઓ થતા હોય, હુમલાઓ થતા હોય, ત્યાં જીભ છે એના લીધે જ થાય છે. તો અહીંયા શું કીધું કે એ લોકોની જીભ છે તે એકલી ખાલી એમાંથી જો સ્ક્રુ હોત તો એ કાઢીને મૂકી દીધી હોત તો વધારે સુરક્ષિત રહી શકે. કદાચ કોઈ વાર જીભની અદલા બદલી પણ થઈ જાય, પણ તેમાં કઈ નુકસાન ન થતા ઉલટો ફાયદો જ થાય. બાળકના મોમાં કોઈ વૃદ્ધની જીભ આવતા તે અનુભવ ભરી વાણીના ઉદ્ગાર કાઢી શકત. રામનું રટણ કરનારી જીભ ખ્રિસ્તીના ઉપાસકના મોમાં જઈને, રહીમને ભજનારી જીભ બ્રાહ્મણના મુખમાં જઈ ચડીને રામ રહીમને બોર્ડની એકતા આપોઆપ સિદ્ધ કરત. હજી એ ઈશ્વરને આટલો સુધારો કરવાનું શું છે તો ખોટું નહીં. એટલે કે અહીંયા શું કીધું કે બાળકના મોમાં કોઈ વૃદ્ધની જીભ આવતા તે અનુભવભરી વાણીના ઉદ્ગાર કાઢી શકે. એટલે જો સ્ત્રી હોત તો કોઈ વૃદ્ધના મોમાં બાળકની જીભ મૂકી દે અને બાળકના મોમાં વૃદ્ધની જીભ મૂકી દે તો આવી રીતે જે બાળક છે તે એકદમ પુખ્ત થઈ જાય અને તે ઉદ્ગાર ભરી વાણી કાઢી શકત, અનુભવ ભરી. જેમ વૃદ્ધના નસે નસમાં અનુભવ વણાયેલો હોય છે, એ અનુભવના લીધે પોતાના શબ્દો નીકળતા હોય છે, તેવી રીતે છોકરાઓના મોઢામાંથી પણ એવા અનુભવ ભર્યા શબ્દો નીકળી શકત. અને રામનું જે રટણ કરે છે તે જીભ ખ્રિસ્તીના ઉપાસકના મોંમાં જાય અને રહીમને ભજનારી જીભ બ્રાહ્મણના મુખમાં જઈ ચડીને રામ અને રહીમની ગોળની એકતા આપોઆપ સિદ્ધ કરે. એટલે અહીંયા શું કીધું છે કે ઈશ્વર છે તે એક જ છે. તો એવી રીતે જે બ્રાહ્મણ પોતે રામ નામનું રટણ કરતો હોય એના મોઢામાં જો કોઈ ખ્રિસ્તીની જીભ આવી ગઈ હોત તો તે ગોળનું રટણ કરતો થઈ જાય અને ઈશ્વરની અહીંયા એકતા છે તે વ્યાપી જાય. હજી એ ઈશ્વરને આટલો સુધારો કરવાનું શું છે તો ખોટવું નહીં. પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી શી રીતે કર્તવ્ય બજાવ્યા જવાય એ જીભ આપણને શીખવે છે. આગળ 32 ભૈયા જેવા મજબૂત દાંત, પાછળ ગળાની ઊંડી ખાઈ, અનેક પ્રકારના ટાઢા ઊંડા તીખા ખારા પદાર્થોનો સતત મારો, સંચાલન માટે ઓછામાં ઓછી જગ્યા, સૂર્યનો જરાય પ્રકાશ ન આવે એવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું, આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં પણ જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરી જાય છે. ખાન પાનનો રસાસ્વાદ માણી અને અંદરનો અને મનને હૃદયના વિચાર ભાવનો વ્યક્ત કરી બહારનો સંસાર સાચવે છે અને સુખી થવું હોય તો મનુષ્ય સંસારમાં જલ કમલવત નહીં પણ મુખ જીભવત રહેવું એવો સાંભળે એને ઘેરોને ગૂઢ બોધ વગર બોલીએ સંભળાવે છે. જલ કમલવત એટલે કેવું? જળ કમળવદ એટલે કે કમળની જેમ પાણીમાં રહેવું, કમળ જેમ પાણીમાં સ્થિર રહે છે એવી જ રીતે જીભ છે તે આપણા મોઢામાં સ્થિર રહે છે. એટલે અહીંયા લેખકે શું કીધું કે દાંતની પાછળ ગળાની ઊંડી ખાય અને અનેક પ્રકારના ટાઢા ઊંડા તીખા ખારા પદાર્થનો સતત મારો આપણી જીભ છે તે સેવતી રહે છે, સૂર્યનો જરાય પ્રકાશ ન આવે એવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું. જીભને ક્યારેય મોંમાં સૂર્યનો પ્રકાશ આપણે આવતો નથી, કેમ કે આપણું મોઢું બંધ હોય છે, બોલતા હોઈએ ત્યારે પણ જીભને કોઈ પ્રકાશ આવતો નથી. એટલે અહીંયા કટાક્ષ કરતા શું કીધું છે કે એને નાની એવી બખોલમાં લપાઈને જ રહેવું પડે છે. આવી અનેક પ્રતિકૂળતાઓ એટલે કે આવી અનેક વિરુદ્ધ પરિસ્થિતિમાં પણ જીભ છે તે આનંદથી અને નિર્ભયપણે 32 દાંતની વચ્ચે પણ તે નિર્ભયપણે વગર ડરીએ પોતાનું કાર્ય કરી જાય છે અને ખાન પાનનો રસાસ્વાદ પણ માણતી જાય છે અને અંદરનો અને મનને હૃદયના વિચારોનો વિચાર ભાવનો વ્યક્ત કરી બહારનો સંસાર સાચવે છે અને સુખી થવું હોય તો મનુષ્ય સંસારમાં જલ કમલવત નહીં પણ મુખ જીભવત રહેવું એવો સાંભળે તેને ઘેરોને ગૂઢ બોધ વગર બોલીએ સંભળાવે છે. તો અહીંયા આ આપણો પાઠ છે તે પૂરો થાય છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્કાર.